ઈશ્વરે મસીહનું વચન દીધું. પ્રારંભથી જ ઈશ્વરે મસીહને બોલાવવાનું આયોજન કર્યું હતું. મસીહનું પ્રથમ વચન આદમ હવા કને આવ્યું હતું. ઈશ્વરે વચન દીધું કે હવા દ્વારા એક વંશવેલો સર્જાશે અને એ એરુનું માથું સૂંઘશે. એ એરુને હવાને ભૂલવી હતી, એ શેતાન હતો. વચનનો અર્થ એ હતો કે મસીહ સંપૂર્ણ રીતે શેતાનને પરાસ્ત કરશે. ઈશ્વરે ઇબ્રાહીમને વચન દીધું કે એના દ્વારા પૃથ્વીની હંધી જાતિના લોકોને આશીર્વાદ મળશે. ભવિષ્યકાળમાં જ્યારે મસીહ આવશે ત્યારે આ વચન પૂરું થાય એમની મારફતે એક એક માણસ જાતિનો મોક્ષ શક્ય બની શકશે. ઈશ્વરે મૂસાને વચન દીધું કે ભવિષ્યકાળમાં મૂસાની જેમ જ બીજા સંતો મહંતોને ઉભો કરશે. મસીહ થોડાક જ વેળામાં આવવાના હતા એની વિશે આ બીજું વચન હતું. ઈશ્વરે દાઉદને વચન દીધું હતું, એનો પોતાનો જ એક વંશ ઈશ્વરના લોકો પર હર હંમેશ રાજ કરશે. એનો અર્થ એ હતો કે મસીહ દાઉદના પોતાના વંશમાંના રહેશે. સંત મહંત યર્મિયા મારફતે ઈશ્વરે વચન દીધું હતું કે સિનાઈ ગઢ પર ઇઝરાયલ હારે કરાર કર્યો એમ નહીં, પરંતુ એક નવો જ કરાર સ્થાપવામાં આવશે. નવા કરારમાં ઈશ્વર લોકોના હૃદયપટ પર એના સંદેશો કોતરશે. લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ એમના લોકોમાંના થશે અને ઈશ્વર એમના પાપો માફ કરશે. મસીહ જ નવા કરારનો પ્રારંભ કરશે. ઈશ્વરના સંતો મહંતોએ દર્શાવ્યું હતું કે એ મસીહ એક સંત મહંત, એક પુરોહિત અને એક રાજા હશે. સંત મહંત એક વ્યક્તિ છે જે ઈશ્વરની વાણી સાંભળે છે અને પછી એ પ્રમાણે લોકોને જણાવે છે જે મસીહને ઈશ્વરે આપવાનું વચન દીધું હતું. એ એક પૂર્ણ રીતે મસીહા હશે. ઇઝરાયેલી પુરોહિતો લોકો માટે એમના પાપોની સજાને લીધે ઈશ્વરની આગળ બલિદાન ચડાવનાર પાત્રો હતા. પુરોહિતો પણ લોકો હાટુ ઈશ્વરને પોકારનાર બન્યા. મસીહ એક સંપૂર્ણ રીતે પ્રમુખ પુરોહિત થાય જે એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ તરીકે આગળ ધરશે. રાજાએ એ વ્યક્તિ છે જે એક રજવાડા પર રાજ કરે છે અને એ લોકોનો ન્યાય કરે છે. મસીહ એક સંપૂર્ણ રાજા હશે જે એના પૂર્વજ દાઉદના રાજસિંહાસન પર બિરાજશે. તેઓ સમસ્ત પૃથ્વી પર રાજ કરશે અને હર હંમેશા પ્રામાણિકપણે અદલ ન્યાય તોળશે અને યોગ્યતાની રૂએ નિર્ણયો લેહે. ઈશ્વરના સંતો મહંતોએ મસીહને માટે ઘણી બધી અને વિષયક આગાહીઓના આલેખ ભાખ્યા હતા. માલાખી સંતે આગાહી કરી હતી કે મસીહ પહેલા એક મહાન પુરોહિત આવશે, એટલે કે યેશાયા પુરોહિત. ભવિષ્ય ભાખ્યું હતું કે મસીહનો જન્મ કુવારીને કુખે થાહે. મીખા પુરોહિતે કહ્યું હતું કે એમનો જન્મ બેથલેહેમ નગરમાં થાહે. યેશાયા પુરોહિતે ભાખ્યું હતું કે મસીહ ગાલિલમાં વહેશે. ભંગિત હૃદયોને દિલાસોજી કરશે, બંદીવાનોને આઝાદ થયેલા જાહેર કરશે અને કેદીઓને બંધન મુક્ત કરશે. એમણે ઈ વાતની પણ આગોતરી જાણ કરી હતી કે મસીહ માંદા લોકોને નરવા કરશે અને જેઓ સાંભળવા, જોવા, બોલવા અથવા ચાલવા અશક્ત છે તેઓને નરવા કરશે. યેશાયા પુરોહિતે એમ પણ ભાખ્યું હતું કે મસીહનો વગર કારણે દ્વેષ કરવામાં આવશે અને એમનો તિરસ્કાર કરવામાં આવશે. અન્ય પુરોહિતોએ ભવિષ્ય ભાગતા કીધું કે જે લોકો મસીહને હણશે એ લોકો એમના ઉતરાયેલા લુગડા હાટું જુગાર રમશે અને એમનો જ એક મિત્ર મસીહને પકડવામાં મદદ કરશે. ઝખારિયા પુરોહિતે આગાહી કરી કે જે મિત્ર મસીહને પકડવામાં મદદ કરશે એને દલાલી તરીકે 30 ચાંદીના સિક્કાની મોહર ચૂકવણી પેટે મળશે. પુરોહિતોએ એ પણ આલેખ્યું કે મસીહનું મરણ કેવી રીતે થશે. યેશાયાએ ભવિષ્ય આલેખતા કીધું કે લોકો મસીહના મુખ પર થૂંકશે, એની હાંસી ઉડાવશે અને એમને માર મારશે. તેઓ એમને વિંધી પીકી નાખશે અને એમને કાંઈ ખોટું કર્યું ન હોવા છતાંય એ અતિ દુઃખી અને કારમી યાતના ભોગવતા મરણ પામશે. પુરોહિતોએ ભવિષ્ય આલેખતા ઈ પણ ભાખ્યું કે મસીહ કોઈ પણ પાપ કર્યા વિનાના નકળંગ હશે. ઈ બીજા લોકોના પાપોને લીધે સજા ભોગવનાર તરીકે મૃત્યુ પામશે. એમને થયેલ દંડ ઈશ્વર અને માનવો વચ્ચે શાંતિ સ્થાપશે. એથી જ ઈશ્વરની મહેચ્છા ઈ હતી કે તેઓ મસીહનો કચરઘાણ કાઢીને કચડી નાખે. પુરોહિતોએ ભવિષ્ય આલેખતા એવું પણ કીધું કે મસીહ મૃત્યુ તો પામશે પણ ઈશ્વર એમને મૃત્યુમાંથી સજીવન કરશે. મસીહના મરણ અને પુનરુત્થાન વડે ઈશ્વર પાપીઓને બચાવવાની એમની યોજનાને પરિપૂર્ણ કરશે અને એમ નવા કરારનો પ્રારંભ કરાય છે.
પુરોહિતોને મસીહ વિશે અનેક કથનો કહી સંભળાવ્યા, પરંતુ મસીહ એમાંના કોઈ પણ પુરોહિતોના કાળમાં આવ્યા નહોતા. આ અંતિમ ભવિષ્યવાણીઓ આલેખવામાં આવી એના 400 વધુ વર્ષોના કાળ પછી યોગ્ય સમયે ઈશ્વર સંસારમાં મસીહને મોકલશે.